ભરતસિંહ સોલંકી 71 વર્ષની ઉંમરે ફરીવાર કોંગ્રેસમાં નિષ્ક્રિયમાંથી હવે સક્રિય થવા જઈ રહ્યા છે, શું કહેવું છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ? જુઓ, ભરતસિંહ સોલંકીને જે લોકો નજીકથી ઓળખે છે એને ખબર હશે કે ભરતસિંહ સોલંકીને તેના તમામ જન્મદિવસો જે છે એને અલગ અલગ ટાઇટલથી મનાવવાની ટેવ છે, એમ કહીશું ટેવ છે. આની પહેલાના જન્મદિવસમાં એણે જન જન કા મિત્ર એમ કહીને ટાઇટલ માર્યું, જે આવે છે જન યોદ્ધા, આ વખતે માર્યું ને જન યોદ્ધા ઇઝ કમ બેક, એવી રીતે આની પહેલાનો હતો એમાં જન જન કા મિત્ર એવો એણે ટાઇટલ માર્યું હતું. અને એની પહેલા એણે નવ ગુજરાત સર્જનના પ્રણેતા એવી તરીકે ટાઇટલ મારીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ભરતસિંહ સોલંકી જે છે મહત્વકાંક્ષી પણ છે, વચ્ચે પોતિકા ફેમિલી પ્રોબ્લેમને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને એ કાશ્મીર સહિત બાકી બધે હરતા ફરતા રહ્યા હતા પરદેશ સહિત, હવે બધું વાળી ચોળીને પાછા પધાર્યા છે. અને એણે જન્મદિવસ અમદાવાદમાં 20,000 લોકોને બોલાવીને ઉજવવાનું એટલા માટે નક્કી કર્યું છે કે લોકો એમ કહે છે કે એને શક્તિ પ્રદર્શન કરે છે, હું એમ કહીશ કે શક્તિ પ્રદર્શન નહીં, એ શક્તિ સિંહ સામે પ્રદર્શન છે. કોંગ્રેસમાં, હા, કોંગ્રેસની ભીતરમાં પણ જે કેટલોક વલોપાત ચાલી રહ્યો છે એની ચર્ચા ઓછી થાય છે, કારણ કે કોંગ્રેસ સત્તામાં નથી અને ભાજપ સત્તામાં છે, એટલે આપણે હર હંમેશ સંગઠનથી માંડીને સરકારમાં ભાજપમાં શું થશે એ બોલ્યા કરીએ છીએ. પણ અત્યારે કોંગ્રેસમાં પણ ઉકળતો ચરું છે. શક્તિ એ એટલા માટે છે કે શક્તિસિંહ ગોહિલ એણે જ્યારથી પ્રદેશ અધ્યક્ષનું અહીંયા સ્થાન સંભાળ્યું ત્યારથી માંડીને આજ હું ને તમે અત્યારે ડિબેટ કરી રહ્યા છીએ ત્યાં સુધી કહું તો અનેકો વાયદા થયા છતાં પણ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસનું સંગઠન પરમેનન્ટ કહી શકાય એવું રચી શકા નથી. જે કોઈ છે અત્યારે તથાકથિત હોદ્દેદારો એ બધા હંગામી છે, કાર્યવાહ છે અને સમય પૂરતા મર્યાદિત છે, પરમેનન્ટ કહી શકાય એવું નથી. અનેકો વાયદા કર્યા, પેલા કીધું વિધાનસભાની ચૂંટણી પહેલા, પછી કીધું લોકસભાની ચૂંટણી પહેલા, પછી કીધું દિવાળી દશેરામાં, પછી કીધું દિવાળી પછી, પછી કીધું આમ, આજ સુધી સંગઠન થયું નથી. એટલે હાઈકમાન્ડ જેને કહેવામાં આવે છે એ લોકોના મગજમાં થયું કે ભલે શક્તિસિંહે બીજું કઈ પક્ષને નુકસાન ન પહોંચાડ્યું તો કઈ નહીં, પરંતુ જે અપેક્ષાથી શક્તિસિંહ ગોહિલને મૂકવામાં આવ્યા હતા કમસે કમ એ અપેક્ષા ફળીભૂત નથી થઈ એ નક્કી છે. તો હવે શું કરવું, 2027 સુધી શક્તિસિંહ બાપુને આ રીતે ચલાવી લેવા કે પછી આપણે ફેરફાર કરવો? હવે આપની જાણ ખાતર અત્યારે કોંગ્રેસમાં જે મહામંથન અંદરોઅંદર ચાલી રહ્યું છે એ શું છે કે વોટ નેક્સ્ટ, અગર શંકરસિંહ ન હોય તો પછી કોણ અને કઈ કોણ જગ્યાએ હોવા જોઈએ? તો અત્યારે જે કેટલાક ઉચ્ચતમ વર્તુળોના કહેવા અનુસાર કોંગ્રેસમાં બે વિચારધારા અથવા તો બે પ્રકારનું મનોમંથન ચાલી રહ્યું છે. વિધાનસભામાં પણ જે રીતે આક્રમકતાથી કોંગ્રેસનું વલણ દેખાવવું જોઈએ એવું દેખાતું નથી અને ફેલ ગયા છે એમ કહો તો ચાલે. તો હવે કોંગ્રેસમાં એમ માને છે, કોંગ્રેસનો બહુ મોટો ધડો એમ માને છે કે એમાં આક્રમક અભિગમ ધરાવનારો કોઈ વ્યક્તિ હોય, જુંજારું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં જેમ નરેન્દ્ર મોદી કહે છે ને એક અકેલા સબ પે ભારી, એમ જેમ લોકસભામાં કહે છે એમ અહીંયા ગુજરાત વિધાનસભામાં એક અકેલા સબ પૂરે ભાજપ પે ભારી એવો કોણ છે એને એમ કે વિધાનસભામાં આપણે વિપક્ષી નેતા બનાવવા જોઈએ. અને આપની જાણ ખાતર એમાં એક નામ સૌથી પ્રાયોરિટીમાં અગર લેવાઈ રહ્યું હોય તો એ છે જિગ્નેશ મેવાણી. એટલે સંભવતઃ જિગ્નેશ મેવાણીને વિપક્ષી નેતા બનાવવાની વાત ચાલતી હોય તો પછી શક્તિસિંહ બાપુનું શું કરવું? બાપુને પછી લઈ જાય કેન્દ્રમાં, અમસ્તા પણ જેમ આપણા અહમદ પટેલ હતા એવી જ રીતે એ મોવડી મંડળના વિશ્વાસુ થઈને ત્યાંથી જે કાંઈ થાવું ઘટે એ કરે. પણ અહીંયા કોંગ્રેસની કમાન સોને કોને સોંપવી એ પણ એક બીજા પ્રકારની ચિંતા છે. તો ચિંતામાં બે નામ અત્યારે છે, જે અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી. ભરતસિંહ સોલંકી આકાંક્ષી છે, મહત્વકાંક્ષી છે. અમિત ચાવડા છે ફાઉન્ડર મેમ્બર જેવું કામ કરે છે, કારણ કે અમિત ચાવડા છે યુથ કોંગ્રેસના નેતા પણ રહી ચૂક્યા છે અને કાર્યકરોમાં પણ એની સારી પેઠ છે. બીજું, એને ઉપર લેવલે જેને હાઈકમાન્ડ કહી શકાય એ લેવલે પણ બહુ સારો એનો સ્વીકાર્યપણું છે. આપની જાણ ખાતર
પ્રિયંકા ગાંધીને જ્યારે ગુજરાતના પ્રભારી બનાવવાની વાત બધા જ મીડિયામાં છપાઈ છે કે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રભારી બનશે, તો આપને એ જે વાત હતી ત્યારથી માંડીને આજ સુધી કહું તો પ્રિયંકા ગાંધીની સૌથી પહેલી પસંદ અગર કોઈ હોય, નિકટતમ પસંદ જેને કહી શકાય, તો એ અમિત ચાવડા છે. એટલે સંભવ છે કે ભવિષ્યમાં જો શક્તિસિંહ ગોહિલને કેન્દ્રમાં પાછા લઈ જવાના હોય તો, કારણ કે રાજ્યસભાના સાંસદ છે, તો અહીંયા અમિત ચાવડાને કોંગ્રેસની કમાન સોંપવાની વાત વિચારણા થાય, એ વાત જો આપણા સુધી કોઈ પણ સૂત્રોએ પહોંચાડી હોય તો એ ભરતસિંહ સોલંકી સુધી ન પહોંચવું હોય એવું બને નહીં. એટલે ભરતસિંહ સોલંકીએ પણ અત્યારે જે શક્તિ પ્રદર્શન કરે છે, મેં આપને કીધું તેમ કે એ શક્તિ પ્રદર્શન છે કે શક્તિસિંહ સામે પ્રદર્શન છે, એ ભાગ આપણે 26/11 જાહેર થઈ જશે. અને એણે કીધું હવે જન યોદ્ધા કમ બેક, એમ બરાબર એવો એણે વિચાર રાખ્યો, જન યોદ્ધા લોકો માટે લડનારા. પણ હવે એની બે માંગ છે, એક યા તો મને પક્ષ પ્રમુખ બનાવો, અને જો એ ન બનાવો અને અમિત ચાવડાને બનાવવાના હો તો કોઈ પણ સ્ટેટમાંથી મને રાજ્યસભાના સદસ્ય બનાવો, આવું અમિત ચાવડા ના એના મનમાં છે, એવું એના વર્તુળો કે છે. એટલે આ જે કમબેક વાળી સિઝન અત્યારે ફાટી નીકળી છે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ કરનારી, તો એમાં એક ભાઈ પણ છે, અમિત ચાવડા પણ છે, ભરતસિંહ સોલંકી છે, અને હવે પછી આપણે ચર્ચા કરીશું તે શંકરસિંહ વાઘેલા પણ એમાં જોડાવાના છે. જી સર, કોંગ્રેસના વલોપાતની આપે વાત કરી છે, તો જે દૈનિક સમાચાર પત્રની મેં વાત કરી છે એમાં છેલ્લે એક લાઈન જબરદસ્ત લખવામાં આવી છે, જે લગભગ પડતી મિસ કરવામાં આવી છે, એ છે કે આનું જે કંઈ પણ કામગીરી કરી રહ્યા છે એ બે કોંગ્રેસના નેતા કરી રહ્યા છે, એક છે અમિત ચાવડા અને બીજા છે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર. અને લખવામાં નીચે એવું પણ આવ્યું છે કે જો આવું થશે તો પછી કોંગ્રેસમાં નવા ફાંટા પડી શકે છે એવી શક્યતાઓ છે. સર આપનું શું કહેવું છે આના ઉપર? જો એવું ફાટા પડીને કરે શું, મને તમે વિચાર કરો, એક આઈના સાથો તૂટ ગયા ખુદ સે અગર શરમાઓ તો ક્યાં, જબ દેખને વાલા કોઈને જલ જાઓ તો ક્યાં, બુજ જાઓ તો ક્યાં. એટલે ફાટા કરીને કરે શું, છે તો નહીં કઈ લઈ લેવાનું. અત્યારે કોંગ્રેસમાં જેને સુકાન સંભાળવું હોય તો એને પોત ગાંઠનું ગોપીચંદ કરવાનું રહે, એટલે કે પોતે કઈક ભોગ આપવો પડે એમ છે. પૈસા નથી એવું ઉપર વાળા કહી શકે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા કીધું કે અમારા ખાતા ફ્રીઝ ને સીઝ કરી દેવામાં આવ્યા છે, અમારી પાસે પૈસા નથી પ્રચારના. પણ હવે એ જે હોય તે પણ અહીંયા કઈ ઉપરથી કઈ પૈસાનો ધોધ વહે એમ નથી. જે કોઈ લોકોએ કોંગ્રેસની કમાન સંભાળવી હોય એને પોતિકા બલબુતા ઉપર તો હમણાં થોડુંક ટૂંકમાં સમર્પણ ભાવની દ્રષ્ટિએ પણ ખરપાવવું પડશે. તો એ બંનેમાં ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા બે ગાંજા જાય એવા કોઈ નથી, પરંતુ જે બંનેને તો કોઈ હિસાબે ગોઠવણ થઈ શકે નહીં. બંને આમ જુઓ તો કૌટુંબિક સંબંધીઓ પણ છે. એટલે ભાઈ ઈશ્વર ચાવડાના પૌત્ર છે અમિત ચાવડા, અને માધુસિંહ સોલંકીના દીકરા છે ભાઈ ભરતસિંહ અને ભાઈ જે છે એ બંને પાછા કોઈ કૌટુંબિક છે. ઈશ્વર ચાવડા એ બે કૌટુંબિક થાય છે, એટલે આમ એક જ ઘરાનાના બે છે એમ કહો તો ચાલે. અને આપની જાણ ખાતર ઈશ્વર ભાઈને અમિતસિંહ ચાવડાને પોલિટિક્સમાં લાવ્યા છે ભરતસિંહ સોલંકી, એટલે ભરતસિંહનો દાવો આમ મજબૂત, પરંતુ ભરતસિંહની પકડ હવે પહેલા જેવી નથી રહી જેવી માધુસિંહ સોલંકીના વખતમાં એના કારણે હતી. હવે એવી પકડ નથી રહી જ્યારે કે અમિત ચાવડા એની ખાસી પેટ છે, કારણ કે યુવાનોમાં એની લોકપ્રિયતા વધારે છે. અને હવે પછીનું તમામ પોલિટિક્સ ભાજપનું કયો, આમ આદમીનું કયો કે કોંગ્રેસનું કયો, લોકોને હવે યુવાન તેજો તર્રાર અને આ ટાઈપના લોકો, ઝુંઝારું લોકો જ ગમે છે. આમ એકદમ થાકેલા હારેલા હતાશ નિરાશ એવા લોકો નથી ગમતા. તો એ સેન્સમાં પણ ભાઈ અમિત ચાવડાની છબી ઉજ્જવળ અને વધુ લડાકું ગણી શકાય. ભરતસિંહ સોલંકી જે છે એ પોતિકા ઘરેલું ઝઘડાથી માંડીને બાકી બધી બાબતોમાં પણ અમિત ચાવડાની કમ્પેરમાં થોડાક ઊણા ઉતરે, પરંતુ એણે પોતાનું શક્તિ પ્રદર્શન કરીને હું પણ હજી મેદાનમાં છું એ સાબિત કરવાની કોશિશ કરી છે. અમિત ચાવડા અત્યારે ખુદ અત્યારે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે તેઓ શ્રી દિલ્હીમાં છે, અને સંભવ છે કે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં નેક્સ્ટ ટુ એટલે કે શક્તિસિંહ બાપુ પછી કોણ એવું જો આવે તો એ આપણે આશ્ચર્ય અનુભવવું નહીં.